ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આપણે એ વાત જાણી કે આકાર મિથ્યા છે અને મનથી પરમાત્માનું ધ્યાન કરવાનું છે તો પરમાત્મા મળે છે. મનથી સંસાર વિશે વિચાર્યા કરીશ તો સંસાર મળશે. જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં તે પૈસાને જોશે. એક શેઠ કાશ્મીર ગયા હતા, ત્યાં પુષ્કળ ગુલાબના ફૂલ જોયા. શેઠના મનમાં એવો ભાવ જાગ્યો નહીં કે આ ફૂલમાં મારા શ્રી કૃષ્ણ બિરાજે છે. પ્રભુ અવ્યક્ત રૂપે જળમાં, સ્થળમાં, પાતાળમાં પ્રવેશ કરે છે તેથી સુગંધ છે. ઈશ્વર અવ્યક્ત રૂપે જળમાં, પાતાળમાં રહેલા છે તેથી સર્વ વસ્તુને ભગવત ભાવથી જોવાની છે. શેઠના મનમાં દ્રવ્યનો ભાવ હતો. ગુલાબના ફૂલો જોયા પછી શેઠને કહ્યું કે અહીં ગુલકંદની ફેક્ટરી ખોલી હોય તો વેપાર સારો ચાલશે. તમે જ્યાં જાઓ ત્યાં તમારા ધંધા વિશે વિચારો, તમારી વૃત્તિઓ વિશે વિચારો તો અંતે ફળ શું મળે. સંસારના વિષયોમાંથી મનને હટાવી પ્રભુમાં મનને જોડવું એ તો વ્રત છે. એટલું યાદ રાખવું પડે કે ઈશ્વરને પ્રાપ્ત કરવાની આતુરતા વગર ક્યારેય અવતાર થતો હોતો નથી. આપણે એમ કહીએ છીએ કે વામન ભગવાનની કોઈ લીલા નથી. ના, બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા તેથી બાળ લીલાનું તો વર્ણન ક્યાંથી હોય. 7 વર્ષના બટુક વામનજીને જનોઈ આપવાનો નિર્ણય કર્યો છે. જનોઈથી બ્રાહ્મણનો નવો જન્મ થાય. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે છે ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈનો મંત્ર પિતા પુત્રને કહે છે, આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો. તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે. જનોઈ આપ્યા પછી મા બાપ પણ બદલાય છે. પિતા થાય છે સૂર્યનારાયણ અને માતા બને છે ગાયત્રી માતા. જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે. હું મારા નારાયણનો સેવક છું. એક એક દેવની સ્થાપના જનોઈમાં કરવામાં આવે છે. જનોઈ કેવી રીતે તૈયાર કરવી તે તૈતરીય આરણ્યકમાં બતાવ્યું છે. જનોઈ હાથે બનાવવી જોઈએ. સૂતરને 96 વખત લપેટવું પડે છે. વેદના મંત્ર 1 લાખ છે. 80,000 મંત્રો કર્મકાંડના અને 20,000 મંત્ર ઉપાસના કાંડના. તેમાંથી 96,000 મંત્રનો અધિકાર બ્રાહ્મણને છે અને 4,000 મંત્રનો અધિકાર સંન્યાસીઓને છે. 4,000 મંત્રો સંન્યાસી માટે છે. જનોઈ આપવાથી બ્રાહ્મણને કે 96,000 મંત્રો ભણવાનો અધિકાર મળે છે માટે સૂત્રને 96 વખત લપેટવામાં આવે છે. જનોઈને બનાવનાર બ્રહ્મા અને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે. જનોઈને ગાંઠ આપનાર શિવજી અને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી છે. આ દિવ્ય તેજ છે. જનોઈ 7મે વર્ષે આપવાની હોય છે. વધારેમાં વધારે 11 વર્ષ સુધી છૂટ આપવામાં આવી છે. એક એક ધાગામાં એક એક દેવની પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેથી જેને ચાવીનો સ્પર્શ ન થાય, એટલે કે લોઢાનો સ્પર્શ ન થાય. આજના બ્રાહ્મણો જનોઈને ચાવી લટકાવે છે. જનોઈએ ચાવી લટકાવવાનો વિષય નથી. એમ લટકાવવાથી તો ભગવાન દેવો ત્યાંથી ચાલ્યા જાય છે. વામન મહારાજને જનોઈ આપવામાં આવે છે. સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. અદિતિએ લંગોટી આપી છે. ધરતીએ આસન, બ્રહ્માએ કમંડળ, સરસ્વતીએ જપ કરવા માળા અને કુબેરે ભિક્ષાપત્ર આપ્યું છે. આજથી ત્રિકાળ સંધ્યા કરવાની. સંધ્યાહીન બ્રાહ્મણ અપવિત્ર છે. 3 વખત સંધ્યા કર્યા વગર ખાય તે શુદ્ર જેવો બને છે એવું ભાગવત કહે છે. ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણ ભૂખે મરે નહીં તેની ચિંતા સૂર્યનારાયણને થાય છે. સંધ્યામાં બ્રાહ્મણોની અશ્રદ્ધા થઈ
ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું છે. બ્રાહ્મણ ત્રણ વખત સંધ્યા કરે, મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના બ્રાહ્મણને ખાવાનો અધિકાર નથી. બ્રાહ્મણને માથે ઘણી જવાબદારી નાખી છે. મહાપ્રભુજી હંમેશા ત્રણ વાર સંધ્યા કરતા જગતને આદર્શ બતાવ્યો છે. હું મહાન છું છતાં સંધ્યા કરું છું. રામાયણમાં વર્ણન આવે છે કે રામજી નિત્ય સંધ્યા કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા સંધ્યા કરે છે તેવું ભાગવતના 10મા સ્કંદમાં લખ્યું છે. પરમાત્મા સંધ્યા કરે છે, પણ આજકાલના લોકોને સંધ્યામાં હવે શ્રદ્ધા રહી નથી. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. મનુ મહારાજે બ્રાહ્મણોના ખૂબ ધર્મો બતાવ્યા છે. આ બધું કરવું અઘરું છે, પણ બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા અવશ્ય કરે તે સમયની જરૂરિયાત છે. હરિ ઓમ.